સુરતમાં યુવકોને યુવતીની છેડતી કરવી ભારે પડી છે. યુવતીની છેડતી કરવા મામલે યુવતીના પરિવારજનોએ બે યુવકોને ઢોર માર માર્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ બંને યુવકોને લાકડી વડે માર માર્યો હતો. માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ મામલે કતારગામ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જે વિડીયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે બે યુવકોને યુવતીના પરિવારજનો દ્વારા ઢોર માર મારવામાં આવે છે અને જોત જોતામાં અહીં લોકોના ટોળા એકત્રિત થઈ જાય છે. તો ટોળું પણ આ યુવકોને માર મારવા માંડે છે. કતારગામ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. તો સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા શનિવારી બજારમાં હફતાખોરની ધોલાઈ કરવામાં આવી છે. પોલીસ અને પાલિકાએ બંધ કરાવેલા બજારને ચાલુ કરવા માટે 500 પાથરના વાળા પાસે 50 અને 100 રૂપિયાનો હપ્તો વસૂલી કરતો હતો. હપ્તાખોરોનો વિડીયો એક જાગૃત નાગરિકે બનાવ્યો હતો. હપ્તો નહીં આપે તો રેકરી ઉઠાવી લઈ ધંધો બંધ કરવાની ચીમકી આપે છે. વસૂલી કરતા આ હપ્તાખોર શખ્સ વિડીયોમાં કેદ થયો છે. બંને શખ્સો પોલીસ હોય તેવો રોફ બતાવી હપ્તાની વસૂલી કરતા હતા. લોકોએ હપ્તાખોરોને મેથી પાક આપીને પોલીસના હવાલે કર્યો છે. તો શનિવારી બજારમાં હપ્તા વસૂલી કરતા બે શખ્સોની ધોલાઈ કરવામાં આવી છે. આ બંને શખ્સો પાથરણાવાળાઓ પાસે રૂપિયાની ઉઘરાણી કરતા હતા અને તેમને સતત ધમકી આપતા હતા કે જો હપ્તો નહીં ચૂકવવામાં આવે તો તેમની રેકડી અહીંથી ઉઠાવી લેવામાં આવશે. સમાચાર રાજકોટથી. રાજકોટમાં સ્વાઇન ફ્લુથી વધુ એકનું મોત થયું છે. રાજકોટના 50 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે. ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુની સારવાર લઈ રહ્યા હતા. આ મહિલા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે. તો સૌરાષ્ટ્રમાં છેલ્લા 76 દિવસમાં 81 લોકોના મોત સ્વાઇન ફ્લુના કારણે થઈ ચૂક્યા છે. છેલ્લા 76 દિવસમાં 88 લોકોના મોત સ્વાઇન ફ્લુના કારણે રાજકોટમાં થઈ ચૂક્યા છે. રાજકોટમાં સતત સ્વાઇન ફ્લુને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. 50 વર્ષીય એક મહિલા કે જેનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મહિલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તે દરમિયાન મહિલાનું મોત નિપજ્યું.